તો આપણે બે ઓપ્શન પણ આપેલા છે સાઈડ માં જો લેખની નારી છે સમજાયું બધાને કાલે આપણે પહેલી પહેલી ક જોઈતી ને સેકન્ડ ક્વેશ્ચન છે કા સ્ત્રી દેહ વિવર્જીતા અસ્તિ કઈ સ્ત્રી છે જે શરીર વગરની છે દેહ વિનાની છે તો એના ઓપ્શન છે છોટીકા લેખની તો એમાં આન્સર કયો આવશે તો છોટીકા દેહ વિવર્જિતા અસ્તિ થર્ડ ક્વેશ્ચન છે કા કૃષ્ણમુખી અસ્તિ કોણ કાળા મુખ વાળી છે તો ઓપ્શન છે છોટીકા કે લેખની તો એનો આન્સર આવશે લેખની કૃષ્ણમુખી અસ્તિ

કસ્તુરી કસ્માત જાયતે કસ્તુરી ક્યાંથી મળે છે સમજાયું તો આપને ઓપ્શન આપેલા છે સિંહાત મૃગાત તો એનો આન્સર આવશે કસ્તુરી મૃગાત જાયતે કસ્તુરી હરણમાંથી મળે છે એના પછીનો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો અ અને બ તો એ અ માં પહેલું છે ત્રિનેત્રધારી

પાદ રક્ષકહ અને પાંચમું છે કાતર યુદ્ધે પલાયનમ કરોતી હવે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો એમાં આપને ઉદાહરણ આપેલું છે ગુધવાસી તો વનવાસી ગૃહવાસી અને સ્વર્ગવાસી આપેલા છે ને ત્રણ

ત્રીજું છે શિલા ભક્ષી તો ભક્ષી અન્ન ભક્ષી અને સર્પ ભક્ષી સમજાયું બધાને તો તો મિત્રહીન બાણીન બુદ્ધિહીન અને ગુણહીન સમજાયું પ્રશ્ન નંબર ચાર નીચેની પંક્તિનું ઉદાહરણ દર્શાવ્યા મુજબ ઉપયોગ કરીને લખો ઉદાહરણ આપને આપેલું છે વૃક્ષાગ્રસી નજ તો આપણે પહેલો પ્રશ્ન આપેલો છે કે ત્રિનેત્ર ધારી તો આવશે ત્રિનેત્રધારી કિંતુ નાસ્તિ સમજાયું બધાને ચાલો એન પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે યજ્ઞ વસ્ત્રધારી ન ચ સિદ્ધ યોગી તો એનો આન્સર આવશે યજ્ઞ વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધ યોગી નાસ્તિ એના પછીનો સેકન્ડ છે કૃષ્ણમુખી ન મારજારી તો એનો આન્સર આવશે કૃષ્ણમુખી અસ્તિ કિંતુ મારજારી નાસ્તિ ચોથો પ્રશ્ન છે દ્વિજીહવા ન ચ સર્પિણી એનો આન્સર આવશે

તો એ બુકમાં પેલા તમને શબ્દાર્થ લખવાના કીધા પેલા શ્લોક લખવાનું નીચે બીજો શ્લોક સંસ્કૃતમાં લખવાનો બીજા શ્લોકનું ભાષાંતર લખવાનું ત્રીજો શ્લોક લખવાનો ત્રીજા શ્લોકનું ભાષાંતર એવી રીતે પાંચે પાંચ સંસ્કૃતમાં લખી અને પછી નીચે ભાષાંતર લખ દેવાનું અને એના પછી સ્વાદી મેં જે સમજે તે પ્રશ્ન લખવાનો અને પછી જવાબ લખવાનો આગળનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં